નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ એક સ્થિતિ વિશે ગુજરાતી. ગુજરાતીમાં આપણે જોઈને સારા અક્ષરે વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાક્ય કી વાળી વારાક્ષરી દ્વારા લખેલા છે. ઈ વાક્ય આપણે જોઈને સારા અક્ષરે એક વખત લખીશું. ચલો આપણે બોલીએ. હ ને રસોઈની, ન ને કાનોના અલ્પવિરામ, ટપાલીના ટને રસોઈ ટી, કમળના ગળને રસોઈ ઈ, ટપાલીનો ટ વળી થોડી જગ્યા મૂકેલી છે, લખોટા મતલબ ઈ, પછી થોડી જગ્યા મૂકીને જમે કાઢો જા વાક્ય પૂરું થયું, પૂર્ણ વિરામ. અને સવાલ એ શું? હિના ટિકિટ લઈ જા, હિના ટિકિટ લઈ જા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈને સારા અક્ષરે લખીશું એક વખત. હિના અલ્પવિરામ, થોડી જગ્યા મૂકી, ટિકિટ થોડી જગ્યા મૂકી, લ ઈ થોડી જગ્યા મૂકીને જા, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ. પછી બીજું વાક્ય કયું છે? કમળનો ક, વહાણના મને રસોઈ બી, થોડી જગ્યા મૂકેલી છે, સ ર સ પછી થોડી જગ્યા મૂકેલી છે, કમળનો ક, વહાણના મને રસોઈ બી, તલવારના તમે કાંતા, લખોટાનો લ, ખ ને એક માત્ર ખે, છ ને એક માત્ર છે, વાક્ય પૂરું. હવે શું વાંચીશું? કવિ, સ ર સ કવિતા લખે છે, કવિ સરસ કવિતા લખે છે. તો આ વાક્ય પણ આપણે સારા અક્ષરે જોઈને લખશું. કવિ સરસ કવિતા લખે છે, વાક્ય પૂરું એટલે પૂર્ણ વિરામ. પછી ત્રીજું કયું વાક્ય છે? સસલાનો સ, વહાણના મને રસોઈ બી, તને કાનોતા, તને રસોઈ તી, લ ક, કમળનો ક, ર ને એક માત્ર રે, છ ને એક માત્ર છે, વાક્ય પૂરું એટલે પૂર્ણ વિરામ. અને શું વાંચીશું? સવિતા તી લ ક કરે છે. શું વાંચીશું? સવિતા તિલક કરે છે. આ વાક્ય પણ આપણે જોઈને સારા અક્ષરે લખશું. સવિતા તિલક કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વાક્યો તમારે સારા અક્ષરે જોઈને નોટમાં લખવાના છે. બીજો આપણે એક જોડકો બોલશું અક્ષર સાથે. ચાલો બોલીએ. મોર મોર આવજે, મોર મોર આવજે, સાથે ડેલ ને લાવજે, સાથે ડેલ ને લાવજે, દાણા આપો ખાજે, દાણા આપો ખાજે, પાણી આપો પીજે, પાણી આપો પીજે, થઈ 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 નાચજે, થઈ 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 નાચજે, અમને ન જાવજે, અમને ન જાવજે. તો વિદ્યાર્થી મિત્રો, જોડકણું ગમ્યું બોલશો ને ઘરે? હા.